માણાને કંઈ ભૂલ થઈ જાય, કંઈક ખોટું થઈ જાય, પછી એનું દુઃખ આવે, પછી એનો એને પશ્ચાતાપ થાય, ત્યારે એને એમ થાય કે હવે હું જિંદગીમાં આ કામ કોઈ દી કરીશ નહીં. ભૂલ થાય, કોઈ ખોટું કર્મ થાય, પછી એનું દુઃખ આવે, અને દુઃખ આવે ને ત્યારે એને એમ થાય કે મેં આ ખોટું કર્યું, મારે આ નહોતું કરવું જરૂરી, હવે હું જિંદગીમાં આ નહીં કરું. પશ્ચાતાપ વખતે જેવી એની બુદ્ધિ થાય દુઃખ આવ્યા પછી, એવી બુદ્ધિ જો એને સતત રહે તો ચાણક્ય કહેશે કે કોની ઉન્નતિ આ દુનિયામાં ન થાય. અને એટલા માટે મારે ને તમારે બધાએ એક વિચાર કરવો કે ક્યાંય આસક્ત ન થવું, અને આ મનુષ્ય જન્મમાં જ કરી લેવું. જો આ સત્સંગની કથા વાર્તાઓ એટલા માટે છે ભાઈ, આ કાલની જે કથા હતી, આજની કથા, મનુષ્ય દેહ મળ્યો છે, આપણા હાથમાં છે ત્યાં કરી લેવું. કાલ હવાર આ પડી ગયો તો કાંઈ ખબર રહે નહીં, એક્સિડન્ટમાં વયો જાય, કોરોનામાં વયો જાય, અહીં ખબર હું ભાઈ, હું તો બહુ અગાઉથી ત્યારે જ મળ્યો છું કરવા, કદાચ કાલ વયા જાય તો કાંઈ આપના સાંભળવું ન જોઈએ. આ તો કહેવાય ને ઘરના ઘર ના છો એટલે બાકી પૂરી તૈયારી, એક વાનુંય મગનલાલ સાંભળવું ન જોઈએ કે સુરતના સદ્ધામનું શું થાય, અમદાવાદના સદ્ધામનું શું થાય, શું નયન સ્વામીનું શું થાય, નહીં. હો ના ભાગ લઈને હો આવ્યા હોય, મોત આવે એટલે ભગવાન સિવાય કંઈ સાંભળવું ન જોઈએ, એક જ સેકન્ડ આપવી જોઈએ ઈશ્વરને, લાંબી નહીં તેમ. લ્યો હાલો હું કરવા બીજો, મૂળિયા ક્યાંય મૂકવાના જ નહીં, આપણે સહી ત્યાં સુધી આપણું કર્તવ્ય કરી જવાનું, જળ કમળ વત, જેથી એમ આવે કે હવે આપણે જવાનું એટલે પૂરું. કયો લ્યો હાલો, આમ તૈયારી રાખવી પડે, નો કંઈ કરવું એવું મારું નથી કેવું, પણ વિરક્ત થઈને કરવું, એ રાજા જનકની જેમ કરવું, એ ભગવાન કૃષ્ણની જેમ કરવું. 16,108 પટરાણી પણ કૃષ્ણને સ્ત્રીની આસક્તિની રતિવા પણ નહીં. એટલે મહારાજે કીધું ને, એ ગોકુળ એ વૃંદાવનની વાત જુદી છે અને મથુરાની વાત, દ્વારિકાની વાત જુદી છે. કૃષ્ણ ભગવાન નિરાસક્ત ભાવે બધા જ કાર્યો કર્યા એણે. એવા તમે ઉદાહરણો છો તો જનક રાજા બેસ્ટ. ચાલો, જનક રાજાનું ચિત્ત ક્યાંય વળગે નહીં. વિશ્વામિત્ર રામકૃષ્ણ રામ લક્ષ્મણને લઈને ગયા અને નાના નાના બાળકો જોયા અને જનક રાજાની વૃત્તિ એમાં ખેંચાવા મળી ને હેત મળ્યું થવા, એટલે જનક રાજાએ તરત પૂછ્યું કે આ છોકરાઓ છે કોણ, આ છોકરાઓ છે કોણ, ઋષિપુત્ર છે, રાજકુમાર છે, છે કોણ? મારું મન ભગવાન વિના ક્યાંય આસક્ત થાય નહીં, ભગવાન વિના ક્યાંય ખેંચાય નહીં, મારા ચિત્તની વૃત્તિ આ બાળકોમાં ખેંચાય છે, આ છે કોણ? વિશ્વામિત્રે ત્યારે કીધું કે તમારું ચિત્ત જેમાં ખેંચાય છે ને, ઈજ આ ભગવાન રામ છે. જનકને એવો ભરોસો હતો, મારું મન માયામાં ખેંચાય જ નહીં. રાજા હતા, વિરક્ત હતા. એ વાત તમે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો, દાદા ખાચરને ક્યાંય બંધન થયું જ નહીં, કોઈ જગ્યાએ એને મોહ નહીં. આપણા શિવલાલ શેઠ, એ જમાનામાં ધનપતિ માણા લ્યો, અને અને નાની એવી 25 વર્ષની ઉંમર, સ્વામીની સેવા કરી ખૂબ બધી. સ્વામી કે શિવા તારા ઉપર બહુ રાજી થયો, જોઈ તે માગી લે, તો કે સ્વામી તમે ધામમાં જાઓ ને વળતે દાડે મને તેડી જાયજો. લ્યો હાલો, હે હા, મારે આ દુનિયામાં રહેવું નથી. બધી જ રીતે શેઠ, મરવાનું મન થાય કોઈને ભાઈ? શિવલાલ શેઠ જે બોટાદના હતા, એને આ સંસારમાં ક્યાંય આસક્તિ નહીં. ગાંધીજીએ કીધું રાયચંદ શેઠનું, એ તમે જો મુંબઈના શેઠ, એને પણ કોઈ જગ્યાએ આસક્તિ. ગાંધીજી કે હું એની પેઢીએ બેઠો, એના એના ટેબલ ઉપર ધાર્મિક પુસ્તક પડ્યું હોય, એણે કોઈ દી સંસાર વ્યવહારની વાત જ નહીં કરી, કે સતત ધાર્મિક વૃત્તિ અને ધાર્મિક વાત. ગાંધીજીને એટલી બધી એનાથી પ્રેરણા મળી. બોલો, શ્રીમદ રામચંદ્ર રાજચંદ્ર, જેને રાયચંદ શેઠ બી કહેવામાં આવે, બાપુએ એની આત્મકથામાં એની નોંધ લીધી, સંસારમાં રે, આખી પેઢી ચલાવે અને છતાંય પાછા વિરક્ત જીવન જીવે. એટલે આપણે કોઈને સુદામાં નથી બનાવવા, પણ રાજા જનક તો થવું જોઈએ, રાજા જનક થવું. અને આ જો જન્મમાં ન થયું તો પછી ક્યારે થાહે નહીં. આપણા સંતો જે ગાય ની ગયા કે લે 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 લેને લાવ પછી નહીં મળે, આપણા દેવાનંદ સ્વામી, પછી નહીં મળે રે તુને, પછી નહીં મળે કાંઈક, લે લે લેને લાવ પછી નહીં મળે.
આ માણસનો દેહ જતો રહેશે, પછી પશુ પક્ષીના જીવજંતુના 84 લાખ પ્રકારના જન્મો આવશે, એમાં નહીં સત્કર્મ થાય, નહીં એમાં ભજન ભક્તિ થાય, નહીં એમાં કોઈ રાજી થાય એવું કર્મ થાય. એ જન્મ તો કેવળ કર્મના ફળ ભોગવવા માટે છે. એક મનુષ્ય જન્મ જ મોક્ષ માટે છે. આ જન્મ ગયો પછી તને હું હાથમાં આવશે, કંઈક લે 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 લેને લાવ પછી નહીં. મોતી સરખો કણ લઈ મૂરખ ઘંટીમાં દળે. અનાજ દળેનો વાંધો નહીં, પણ મોતીઓને દળીને ભૂખા કરી નાખે તેને ડાયો માણા કહેવાય કે મૂર્ખો કહેવાય. અનાજ દળે તો બરાબર, પણ મોતી હોય અને એને દળી નાખે ભૂખો કરી નાખે તેને કોઈ ડાયો ન કહે. સ્વામી કે આ મનુષ્યનું શરીર છે ને એ તો મોતી સરખું છે, આને ભોગમાં પાપમાં વ્યસનમાં દળીને બગાડી ન નખાય. આ તો શણગાર કરવા માટે છે, આ તો ઈશ્વરને ચડાવવા માટે છે, ઈશ્વરની માટે વાપરવા માટે છે. આને ભોગમાન વ્યસનોમાન પાપમાન કુમાર્ગે લઈ જઈ અને આ શરીરને બગાડી નો નખાય. આપણે જૂનાગઢમાં સંતો ગોવાને એમ કહેતા, ગોવા સોનાનો સુંડલો હોય, ફોનાનો હુંડલો હોય તો એમાં છાણ ભરાય તો કે ન ભરાય. તો ગોવા આ મનુષ્યનું શરીર છે ને એ તો સોનાના સુંડલાની જગ્યાએ આમાં વિષયો અને વ્યસનો ન ભરાય. અને સંતો કે ગોવા ફોનાની કોદાળી હોય તો એનાથી બોરડીના ઠૂઠા ખોદાય. અરે સ્વામી એનાથી થોડા ખોદાય? તો કહે છે કે આ મનુષ્યનું શરીર છે ને એ તો સોનાની કોદાળીની જગ્યાએ આનાથી વિષય રૂપી ઠૂઠા ન ખોદાય. અને ચિંતામણી હાથમાં આવી હોય તેનાથી કાગડા ઉડાડાય ગો કે ન ઉડાડાય? આ મનુષ્યનો દેહ ચિંતામણી જેવો છે, આને ભોગમાન વિષયોમાં નો વપરાય. સ્વામી પણ આય કે મોતી સરખો કણ લઈ મૂરખ ઘંટીમાં દળે. બાવળિયાનું બી બોયે આંબા કેમ ફળે? બાવળિયાના બી વાવે પછી આંબો કેમ આ ફળે ભાઈ? કેરીઓ કેમ આવે? આખી જિંદગી નકરા વ્યસનોમાં બગાડી, ભોગમાં બગાડી, પાપમાં બગાડી, અંતકાળે કે એ ભગવાનના વિમાન કેમ નથી આવતા? આમાં શું વિમાન આવે? અમુક અમુક વાપરે છે શરીરો. લ્યો આપણે અહીંયા અહીંયા સેવા કરનારા અમારે ઘનશ્યામ પાંડે, લ્યો મગનલાલ બરાબર, ઘનશ્યામભાઈ હોય, નારાયણ કાકા હોય, આપણે ઓલા બીજા હું સ્ટોલ સંભાળતા બાબુભાઈ, લ્યો હાઠ હાઠ પાંઠ પાંઠ વરે રાત દાડો અહીંયા શ્રદ્ધામાં સેવાઓ કરે. લ્યો વાહન એનું લઈને આવે ઘણી વાર, એના ડીઝલ વાપરે બરાબર, ઘરે જઈને પાછા ખાઈ લે, રાત દાડો સેવા કરી. મને એટલી તો ખબર પડે કે એ માણસો એના શરીરને આજ હારે માર્ગે વાપરી રહ્યા છે. બાકી તો શરીર તો ઘરે પડ્યું પડ્યું. અમારા દાસભાઈ છે, કાળુભાઈ છે, આ બધા લ્યો નારાયણભાઈ છે, બધા રાત દાડો સેવા. જ્યારથી અહીં સદ્ધામની સેવા શરૂ થઈ ત્યારથી આ લોકો બધા સેવાઓ ખૂબ કરે છે. ના અમારા બાપભાઈ તો ઠાકવાનું નામ નહીં, પછી 60 વર્ષ ઉપરની ઉંમર, 65 ને આજો આ બાપભાઈ હાથ જોડીને બેઠા નહીં, 65 વર્ષના છે. હજી તમને એમ લાગે ને 40 વર્ષના હોય એવા, 65 વર્ષ થયા. ગમે એવું મહેનતનું કામ હોય એની રીતે, અને વાળી ઓલરાઉન્ડર. હા, ઇલેક્ટ્રિક સિટી બંધ પડ્યું તો એ કરી લઈને, પાઇપ ક્યાંય તૂટ્યો હોય પાણીનો તો એ હાંધી દે, બધું આવડે પાછું. કેટલા વર્ષ થયા એ સેવામાં લાગ્યા છે.